गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટ નો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર 6 ના સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધીએ। એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે f જેટલો અચળ બળ લગાવવામાં આવે છે અને બળ આપણને આપેલું છે -i cap + 2j cap + 3k cap ન્યૂટન। અહીં i j k અનુક્રમે તંત્રના x y z અક્ષ પરના એકમ સદિશો છે। આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરવા માટે એટલે સ્થાનાંતર કેટલું લેવાનું 4 મીટર અને કઈ દિશામાં z અક્ષ પર એટલે 4k કેપ મીટર અંતર સુધી ગતિ કરવા માટે આ બળ વડે થયેલું કાર્ય f.d કારણ કે સદિશ રૂપે આપેલા છે। બેનો ડોટ ગુણાકાર કરો, ડોટ ગુણાકાર યાદ કરો કેવી રીતે થાય। તો ડોટ ગુણાકાર માટે શું કરવાનું હોય, x ઘટક સાથે x નું ગુણાકાર એટલે -1 * 0 એટલે 0, 2 into 0 એટલે 0, 3 into 4 એટલે 12 એટલે 12 જુલ કાર્ય થશે। આ બળ વડે 12 જુલ કાર્ય થશે, સિમ્પલ। આગળ 6.12 કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઊર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ। આ એક નવો એકમ છે ઊર્જાનો, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને કિલો 10 ની 3 ઘાત માટે છે। કોણ ઝડપી હશે એટલે કોની ઝડપ વધારે હશે એટલે બેની ઝડપનો સંબંધ શોધવાનો, ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો, બંનેની ઝડપનો ગુણોત્તર પણ મેળવવાનો છે। કોની ઝડપ વધારે હશે કે ઓછી હશે તે જોવા માટે હંમેશા બેનો ગુણોત્તર જ શોધવાનો, એટલે એનો ગુણોત્તર ના કીધો હોય તો બી તમારે શોધવું પડે। અને ઇલેક્ટ્રોન દળ અને પ્રોટોન દળ આપેલું છે, બરાબર। તો એક કામ કરીએ, આ બે કિંમતો છે તો આ બે કિંમતોનો ગુણોત્તર લઈએ। અહીં આગળ ક્રમમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન લખેલું છે એટલે ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા ભાગ્યા પ્રોટોન ની ગતિ ઊર્જાનો ગુણોત્તર લઈએ। તો ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા શું થશે, હાફ એમ વી સ્ક્વેર થશે અને પ્રોટોન ની ગતિ ઊર્જા હાફ એમ વી સ્ક્વેર થશે। ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ, 0 0 કેન્સલ એટલે આ 1/10 આવશે અને આ હાફ હાફ કેન્સલ એટલે MeV સ્ક્વેર ભાગ્યા MP VP સ્ક્વેર થશે। હવે MP ને અહીંયા ગુણો ને ME ને અહીંયા ગુણો તો MP / ME બરાબર VE સ્ક્વેર / VP સ્ક્વેર થશે। તો આને કમ્બાઇનલી તમે આવી રીતે લખી શકો, VE / VP નો વર્ગ બરાબર MP / 10 ME। હવે આપણે શોધવાનું છે VE / VP એટલે આનું વર્ગમૂળ લઈએ તો MP / 10 ME કિંમત મૂકીએ। પ્રોટોનનું દળ શું આપેલું છે તો 1.67 ઇન્ટુ 10 પાવર માઇનસ 27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ શું આપેલું છે તો 9.11 ઇન્ટુ 10 પાવર માઇનસ 31 કિલોગ્રામ। તો આની કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ, તો 1.67 ડિવાઈડ બાય 9.11 તો થશે 0.183। 10 ની ઘાત જોઈએ તો -31 + 1 એટલે -30, -30 ઉપર જશે એટલે +30, 30 -27 એટલે કેટલા થશે 3। હવે 3 ઘાત નું વર્ગમૂળ ન નીકળે, 10 ની 3 ઘાત નું વર્ગમૂળ ન નીકળે, 10 ની ઘાત બેકી માં હોય તો વર્ગમૂળ નીકળે એટલે આપણે આને આવી રીતે લખી શકીએ 1.833 / 10 ની 1 ઘાત શિફ્ટ કરીએ એટલે 2 ઘાત થઈ જશે, 1 પોઈન્ટ શિફ્ટ કર્યું જમણી બાજુ એટલે, અને પછી એનું વર્ગમૂળ કાઢીએ તો એ જવાબ આવશે 1.35 / 10 ની 2 ઘાત નું વર્ગમૂળ 10 ની 1 ઘાત એટલે 13.5। આ બે ની ઝડપ નો ગુણોત્તર આવશે V/VP। તો આના પરથી શું કહેવાય તો VE / 13.5 ઇન્ટુ VP, એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ની ઝડપ એ પ્રોટોન ની ઝડપ કરતા વધારે છે એટલે કે કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન ઝડપી હશે। એટલે આ એવું બતાવે કે ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા ભલે ઓછી છે પરંતુ તેની ઝડપ વધારે છે, એટલે ઝડપનો અંદાજ ફક્ત ગતિ ઊર્જા પરથી આવશે નહીં એવું સમજાવવા માટે આ દાખલો આપ્યો છે। આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ 6.13।
મિલીમીટર ત્રિજ્યાનો વરસાદનો એક ટીપુ, વરસાદના ત્રિપુની ટીપાની ત્રિજ્યા કેટલી છે? 2 મિલીમીટર. એ વરસાદનો ટીપુ તમારે ગોળ છે એવું લેવાનું છે. અહીં આગળ 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. કેટલી ઊંચાઈથી પડે છે? 500 મીટર ઊંચાઈથી. એટલે આ જમીન પર આવે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. એટલે પ્રવેગ ઘટતો જાય છે ક્યાં સુધી? અડધી ઊંચાઈ સુધી. એટલે 250 મીટર અડધી ઊંચાઈ કહેવાય. અને પછી બીજા 250 થશે. જ્યારે તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે, એટલે અહીંયા સુધી એનો પ્રવેગ બદલાય છે એટલે ઝડપ બદલાશે. અહીંયા આવ્યા બાદ તેની ઝડપ અચળ થઈ જશે. ઝડપ પ્રાપ્ત કરે અને ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે અને ત્યાર પછી એક ધારી ઝડપથી ગતિ કરે. તેની સફરના પ્રથમ અને બીજા અડધો ભાગ, એટલે આ પ્રથમ ભાગ અને આ બીજો ભાગ, આ બે અડધો ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? આના પર લાગતું બળ કયું હશે? નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ અને ઉપરની દિશામાં હવાનું અવરોધક બળ. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય પ્રથમ અને બીજા ભાગમાં કેટલું હશે? એટલે બંને ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધીએ. તો પ્રથમ ભાગમાં ગણીએ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું આવશે? એફ ડી કોસ થીટા, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ અચળ બળ છે. મૂલ્ય કેટલું એનું? એમ જી. સ્થાનાંતર કેટલું થયું? 250. અડધા ભાગમાં સ્થાનાંતર 250 થયું. કઈ દિશામાં? તો બળની દિશામાં સ્થાનાંતર, એટલે બે સ્થાનાંતર થયું એટલે બે વચ્ચેનો ખૂણો 0. દળ કેટલું છે એનું? તો એનું દળ આપણને ખબર નથી. તો આ જ પહેલો મોટો ટાસ્ક થયો આપણો, એનું દળ શોધવું. તો દળ શોધવા માટે એની ઘનતા આપણી પાસે હશે. હવે જુઓ, તમારે પાણીનું ટીપું છે, ટીપાન, તો પાણીની ઘનતા હંમેશા યાદ રાખવાની 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવે. હવે ઘનતા ખબર હોય તો કદ ખબર હોવું જોઈએ. તો કદ આ ગોળાકાર ટીપુ હોવાથી 4/3 પાય આર ક્યુબ થશે. એટલે 4/3 3.14 અને આર ક્યુબ એટલે 2નો ઘન, 2 × 2 = 8, અને મિલીમીટર છે એટલે 10⁻³² - 9 થશે. એટલે આ એનું કદ આવ્યું. કદની ગણતરી કરી લઈએ તો કેટલું લખાશે? 8 × 32 × 3.14 / 3, તો જવાબ આવશે 33.49. એટલે 33.5 લખી દઈએ ગુણ્યા 10⁻⁹ મીટર ક્યુબ, આટલું કદ આવશે એનું. તો એનો દળ બરાબર શું, ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો આના પરથી દળ કેટલું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા 10³ અને કદ 33.5 × 10⁻⁹. તો આ થશે 33.5 × 10⁻⁶ કિલોગ્રામ, આટલું દળ એનું આવશે. હવે આની કિંમત અહીંયા મૂકીએ તો 33.5 × 10⁻⁶, જી બરાબર આપણે 9.8 લઈએ અને આ 250 લઈએ, તો જવાબ કેટલો આવશે? 33.5 × 9.8 × 250 = 82075 × 10⁻⁶. તો એને 10⁻⁶ આપણે લખવી હોય, અહીંયા લાવવું હોય, 8.2 લખવું હોય તો કેટલું થશે? 10⁻⁴ બાદ થશે એટલે −2 જૂલ, આટલું કાર્ય થશે. કોના વડે? ગુરુત્વાકર્ષણ વડે, પહેલા ભાગની અંદર. બીજા ભાગની અંદર કાર્ય ગણીએ તો બીજા ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, એટલે mg2 લખીએ ને mg1 લખ્યા, કેટલું આવશે? તો બળ fd cos થીટા સૂત્ર વપરાશે. બળ કેટલું? mg. સ્થાનાંતર કેટલું? બીજા ભાગમાં પણ 250 જ થયું અને બે બંને સમાન દિશામાં હોવાથી cos 0, બળ પણ નીચે લાગે ને સ્થાનાંતર પણ નીચે થયું. એટલે આ સેમ ટુ સેમ પદ આવ્યું એટલે જવાબ પણ સેમ ટુ સેમ આવશે. એટલે 8.2 × 10⁻²² જૂલ જ આવશે.
बीजा भाग में गुरुत्वाकर्षण बल वे थत कार्य एना पी शोध जो ते 10 मीटर प्रति सेकंड नी झड़प थी तेनी सफर पूरी करीने जमीन पर पड़े तो तेनी आ सफर दरमियान अवरोधक बल वाले टीपा पर केटलो कार्य थशे तो अवरोधक बल केटलो छे ते आपणने खबर नथी एटले बल गुणिया स्थानांतर थी आपणे शोधी शकीए नहीं तो शुं करीशुं कार्य ऊर्जा प्रमेय वापरीशुं तो कार्य ऊर्जा प्रमेय परथी शुं थाय तो करेलू कार्य बराबर गति ऊर्जा में थतो फेरफार करेलू कार्य आपणे शोधवानुं छे कार्य हवे कया कया बळ छे बे बळ छे एक तो एम जी बळ अने बीजुं एफ आर बळ तो बंने वडे कार्य थशे तो बे वडे थता कार्यनो सरवाळो बराबर गति ऊर्जामां थतो फेरफार एटले अंतिम गति ऊर्जा माइनस प्रारंभिक तो अवरोधक बळ वडे थतुं कार्य केटलुं आवशे अंतिम गति ऊर्जा एनी कई हशे बराबर केटली हशे तो हाफ एम वी एफ स्क्वेर हशे ज्यारे ते नीचे पहोंचे त्यारे तेनो वेग केटलो थाय कीधुं छे आपणने 10 मीटर प्रति सेकंड थाय छे एवुं कीधुं छे नीचे पहुंचे त्यारे वेग केटलो थाय छे 10 એટલે vf સ્ક્વેર આપણને ખબર છે એનો દર પણ ખબર છે માઈનસ પ્રારંભમાં એ સ્થિર હતો એટલે એની પ્રારંભિક ગતિ ઊર્જા 0 અને wmg ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યને જમણી બાજુ લાવી તો હાફ એનો દર મૂકે 33.5 × 10⁻⁶ vf સ્ક્વેર vf નો વર્ગ કરી એટલે 10 નો વર્ગ કેટલો થશે 100 એટલે 10 ની 2 ઘાત લખીએ માઈનસ गुरुत्वाकर्षण बल वडे थतुं कार्य गुरुत्वाकर्षण बल वडे पहले थी छेल्ले सुधी में थतुं कार्य केटलुं आवशे तो आ बंने भाग में थता कार्यनो सरवाळो एटले आ बंने भाग में थता कार्य समान होवाथी एने 2 × 8.2 × 10⁻²² लखी शकुं तो आनी गणतरी करीए केटली आवशे वेग एक वार चेक करी लईए केटलो आपे छे 10 आपे छे बराबर छे 33.5 डिवाइड बाय 2 करो तो जवाब आवशे 16.75 इंटू 10 की घात के लिए माइनस 4 माइनस 8 × 16.4 गुणिया 10 की माइनस 2 घात तो आने पर 10 की माइनस 2 घात बनावी हो तो 0.1675 गुणिया 10 की माइनस 2 घात थे 16.4 × 10⁻²। तो 16.4 में थी बात करिए 0.1675 तो जवाब आवशे -16.23 गुणिया 10 ની માઈનસ 2 ઘાત તો જવાબ થશે -0.1623 જૂલ એટલે અવરોધક બળ વડે થતું કાર્ય આટલું આવશે ઋણ કેમ આવ્યું તો કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલા માટે ખ્યાલ આવ્યો તો ઈઝી દાખલાઓ છે આગળના દાખલા તરફ વધીએ તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા પાણીનું પાણીની ઘનતા આપેલી નહીં હશે પણ યાદ રાખજો પાણીની ઘનતા હંમેશા આટલી હોય છે 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ દોરેલા લંબ સાથે 30 ડિગ્રી ના ખૂણે તો ફરી પાછો અથડામણ બાદ આમ જશે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે એટલે તેટલી જ ઝડપથી પાછો જાય છે આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય તો આ પ્રક્રિયામાં શું થયું આ જે અણુ છે તેને દિવાલ પર બળ લગાવ્યું અને દિવાલે અણુ પર લગાવ્યું એટલે અહીં બાહ્ય બળ શૂન્ય છે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન તંત્રનું કેવું રહે સરખું રહે તો સિમ્પલ છે કે વેગમાન કેવું રહેશે અચળ રહેશે પછી શું પૂછ્યું છે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક તો જો શરૂઆતની ગતિ ઉર્જા ગણીએ તો હાફ એમ વી સ્ક્વેર કારણ કે શરૂઆતનો ઝડપ વી છે ઉર્જામાં એને સદિશ રૂપે લેવાનું હોતું નથી ઉર્જા અદિશ રાશિ છે અંતિમ સુધી તો અંતિમ પણ હાફ એમ વી સ્ક્વેર અને દિવાલની તો બંને કેસમાં 0 એટલે અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા તંત્રની સરખી આવી દિવાલ તો ખસે નહીં એટલે એનો વેગ 0 એટલે એની ગતિ ઉર્જા 0 થશે એટલે ગતિ ઉર્જા સમાન હોવાથી સંઘાટ કેવો થશે
स्थिति स्थापक। 6.15 गणिए। एक बिल्डिंग ना ग्राउंड फ्लोर पर रहेल पंप 30 मीटर क्यूब कद नी टाकी ने 15 मिनट में भरी सके छे। એટલે ટાંકીનો કદ કેટલો છે 30 મીટર ક્યુબ અને કેટલા સમયમાં ભરે છે 15 મિનિટ। જો ટાંકી ગ્રાઉન્ડ થી 40 મીટર ઊંચાઈ હોય, અહીંયા ટાંકી છે કેટલી ઊંચાઈ છે 40 મીટર ઊંચાઈ છે, અને પંપની કાર્યક્ષમતા 30% હોય। કાર્યક્ષમતા એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ। कोई पण कार्यक्षमता एटले एने टकामांथी काढवू होय तो 100 वडे भागी देवानो एटले जवाब आवे 0.3। एटले आउटपुट भाग्य इनपुट। आउटपुट एटले तमने आउटपुट में शुं मळे छे, सवाल आखो वांचे एटले खबर पड़शे। तो पंप द्वारा केटला विद्युत पावरनो उपयोग थयो, एटले इनपुटमां पंपने तमे विद्युत पावर आपो अने तेमांथी यांत्रिक कार्य थाय, तो विद्युत पावरमांथी यांत्रिक कार्य केटली थई, તમે ઇનપુટમાં એક વિદ્યુત એક પાવર આપશો એક વોટ, તો આઉટપુટમાં યાંત્રિક કાર્ય એ ફક્ત 0.3 વોટ જ થશે, એવું આ બતાવે। એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ એટલે યાંત્રિક કાર્ય ભાગ્યા વિદ્યુત ઊર્જા। એટલે વિદ્યુત ઊર્જામાંથી યાંત્રિક કાર્ય કેટલું થશે એ આ વસ્તુ બતાવે। એનો મતલબ એવો થયો કે વિદ્યુત ઊર્જા કેટલી હશે યાંત્રિક કાર્યના યાંત્રિક કાર્ય ભાગ્યા 0.3 જેટલી હશે। એટલે તમે ઇનપુટમાં વિદ્યુત ઊર્જા આપો છો એનું કાર્યમાં રૂપાંતર થાય છે, બરાબર, તો એટલે એનાથી કાર્ય થાય છે। એટલે જેટલી તમે ઊર્જા આપો એમાંથી 0.3 જેટલી, એટલે એક વોટ એક જૂલ જેટલી આપી તો એમાંથી 0.3 જૂલ જેટલું જ કાર્ય થશે, એને એને એની કાર્યક્ષમતા કહેવાય। કાર્યક્ષમતા એટલે તમે કેટલું ખવડાવો અને તમે કેટલું કામ કરો, ઇનપુટ કેટલું છે અને તમે આઉટપુટ કેટલું આપો છો, બેની સરખામણી। એટલે ઇનપુટમાંથી આઉટપુટ કેટલું મળે એને કહેવાય કાર્યક્ષમતા, બરાબર। તો આ આપણું સૂત્ર થયું। હવે આપણે વિદ્યુત ઊર્જા પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થશે, પાવર એટલે વિદ્યુત ઊર્જા ભાગ્યા સમય કરશો એટલે પાવર મળશે। ચાલો તો એના માટે પહેલાં યાંત્રિક કાર્ય ગણવું પડશે। તો કાર્ય પંપ દ્વારા અહીંથી પાણીને ઉપર લઈ જવા માટે કેટલું કાર્ય થશે તે પહેલાં ગણીએ। આ પંપ છે, પંપ દ્વારા પાણીને ઉપર લઈ જવા થતું કાર્ય, પંપ દ્વારા ટાંકી ભરતા થતું કાર્ય કેટલું એ ગણીએ। તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર FD cos થીટા। અહીં પંપ કેટલું બળ લગાડશે, તો પાણીનું પાણી ઉપર આ પાણીને ઉપર લઈ જવાનું છે, તો પાણી ઉપર વજન બળ નીચેની દિશામાં હશે, તો પંપ તેટલું જ બળ એ ઉપર તરફ લગાડશે। એટલે પંપ વડે લાગતું બળ કેટલું, વજન બળ જેટલું MG। કેટલું સ્થાનાંતર આપવાનું, તો H જેટલું। કઈ દિશામાં, તો બળ આ દિશામાં અને સ્થાનાંતર બળ આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં આવવાથી cos 0 થશે, એટલે MGH જેટલું કાર્ય થશે। હવે દળ, પાણીનું દળ આપણને ખબર નથી ફરી પાછું, તો કેવી રીતે ગણીશું, તો પાણીની ઘનતા કેટલી થશે 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ। તો ઘનતા બરાબર શું થાય, દળ ભાગ્યા કદ, એટલે કેટલું દળ ચડાવવાનું છે, તો ઘનતા ગુણ્યા કદ જેટલું। ઘનતા કેટલી 10³, અને કેટલું પાણી ચડાવવાનું ટાંકી ભરવાની, એટલે ટાંકીના કદ જેટલું પાણી ચડાવવાનું, એટલે 30 મીટર ક્યુબ, એટલે 30 × 10³ કિલોગ્રામ આટલું પાણી આપણે ચડાવવાનું છે। એટલે દળ મૂકીએ 30 × 10³, જી મૂકીએ 10 અને ઊંચાઈ મૂકીએ 40, તો જવાબ કેટલો આવશે, 40 × 30 એટલે 4 × 3 = 12, એટલે 1200 થશે। 1200 × 10 એટલે 12000 થશે, × 10³ એટલે 12 × 10⁶ જૂલ જેટલું કાર્ય થશે। તો એ વિદ્યુત ઊર્જા કેટલી આપવી પડશે પંપને, તો કાર્ય ભાગ્યા 0.3 એટલે 12 × 10⁶ / 0.3 0.3 એટલે 3/10 લખાય, × 10⁶, તો 4³ અને 10⁶ × 7 આટલી જૂલ ઊર્જા આપવી પડશે। તો વિદ્યુત પાવર એટલે ઊર્જા ભાગ્યા સમય, વિદ્યુત પાવર એટલે શું થશે, વિદ્યુત ઊર્જા ભાગ્યા સમય
तो चार गुणिया दस नी सात घात ने समय कितलो कीधेलो छे 15 मिनिट सेकंड में फेरवो तो 15 गुणिया 60 सेकंड जूल प्रति सेकंड ने कहेवाय वॉट एटले चार भाग्या 15 भाग्या 60 करिए तो जवाब आवशे 0.00444 गुणिया 10 नी 7 घात आटला वॉट तो शू जवाब आवशे 4.44 गुणिया 10 नी 3 घात शिफ्ट करो एटले 4 घात वॉट आटलो पावर आपवो पड़शे तो आ रीते आनी गणतरी थशे समझीने करशो तो सहेलू छे बाकी डिफिकल्ट पण लागी शके અહીંયા આગળ જી બરાબર 10 લેવાનું કીધું નથી એટલે આપણે 9.8 લઈએ જો 9.8 લઈએ તો શું જવાબ આવશે 30 ગુણ્યા 9.8 ગુણ્યા 40 એ થશે 11760 અને 10 ની ઘાત 3 તો આને આવું જ રાખીએ 11760 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ તો અહીં આપણે મૂકવાનું થશે 11760 ગુણ્યા 10 ની 3 ઘાત तो 11760 डिवाइड बाय 3 करिए तो जवाब आवशे डिवाइड बाय 0.3 करवानो हतो 11760 डिवाइड बाय 0.3 करिए तो जवाब आवशे 39200 गुणिया 10 नी 3 घात जूल એટલે આટલી વિદ્યુત ઊર્જા આપવી પડશે તો અહીંયા એજ ઉર્જાને સમય વડે ભાગીએ 39200 ગુણ્યા 10 ની 3 ઘાત તો ડિવાઇડ બાય 15 ડિવાઇડ બાય 60 કરીએ તો જવાબ આવશે 43.55 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ એટલે 10 ની 3 ઘાત જૂલ એટલે કિલો જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ 10 ની 3 ઘાત વોટ એટલે કિલો વોટ લખાય એટલે કિલોવોટમાં આટલો પાવર આપણે લખી શકીએ તો આ પ્રમાણે જવાબ બુકની અંદર આપ્યો છે હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 6.2 ગણીએ એ આપણો છેલ્લો દાખલો છે અને આપણો આ ચેપ્ટર પૂરું થશે છ પોઈન્ટ બે શું આપ્યું છે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ એટલે 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે જે પ્રારંભમાં સ્થિર છે એટલે શરૂઆતનો વેગ એનો શું છે 0 અને દળ કેટલું છે એનું 2 કિલોગ્રામ 7 ન્યૂટન જેટલા સમશ્રિત દિશાના બળની અસર હેઠળ આ બાજુ બળ લાગે છે કેટલું 7 ન્યૂટન ટેબલ પર ગતિક ઘર્ષણાંક કેટલો છે 0.1 એટલે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે ગતિક ઘર્ષણ FK સાથે ગતિ કરે તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો ગણતરીઓ કરવાની છે પહેલું લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર કરવું પડશે તો 10 સેકન્ડમાં આપણે બધી ગણતરી કરવી પડશે કેટલું સ્થાનાંતર થાય છે તો શરૂઆતનો વેગ 0 આ પદાર્થ પર લાગતું પરિણામી બળ ગણીએ તો એક છે ઘર્ષણ બળ કેટલું આવશે હવે પદાર્થ પર લાગતા બળ લખું તો નીચેની દિશામાં mg ઉપરની દિશામાં લંબ પ્રતિક્રિયા બળ n અને આ બીજા બે બળો તો દોરેલા જ છે હવે પદાર્થ ઉપર નીચે ગતિ કરતો નથી એટલે લંબ બળ બરાબર mg થશે પ્લસ ઘર્ષણ બળ બરાબર શું થશે તો મ્યુ n આ એનું સૂત્ર છે મ્યુ આપણને આપ્યું છે ગતિક ઘર્ષણાંક છે એટલે મ્યુ કે લખીએ અને એન બરાબર શું લખીએ એમજી મ્યુ કે ની કિંમત કેટલી છે 0.1 દળ કેટલું છે પદાર્થનું 2 કિલોગ્રામ ને જી બરાબર 9.8 લઈએ તો એનો જવાબ કેટલો આવશે 2 ગુણ્યા 9.8 ગુણ્યા 0.1 બરાબર 1.96 ન્યૂટન આટલું ઘર્ષણ બળ થશે હવે ઘર્ષણ બળ મળી ગયું તો પદાર્થ પર લાગતું પરિણામી બળ લખીએ તો પરિણામી બળ કેવી રીતે શોધાય તો પરિણામી બળ F એ આ બાહ્ય બળ જે લાગે છે F1 અને FK ના સદિશ સરવાળા જેવું થશે એટલે પરિણામી બળ એટલે બંનેના બે બળના સદિશ સરવાળા જેટલું કરવાનું હવે કારણ કે પદાર્થ આ દિશામાં ખસે છે એટલે આપણે આ અને આ દિશામાંના બળો જ લેવાના સદિશ સરવાળો કેવી રીતે કરશું
तो बंने परस्पर विरुद्ध दिशा में हो तो मोटा माथी नानू बात था ये परिणामी सदिश नु मूल्य आवे એટલે મોટો મૂલ્ય કેટલું છે 7 ન્યૂટન અને આ કેટલું છે 1.96 તો એને બાદ કરી તો 7 માઈનસ 1.96 કરો તો તમારો જવાબ આવશે 5.04 ન્યૂટન આટલું એના પર પરિણામી બળ લાગશે આ બળ લાગવાને કારણે એમાં કેટલો પ્રવેગ ઉદ્ભવશે તે ગણીએ તો પ્રવેગ બરાબર શું થશે બળ ભાગ્યા દળ તો કેટલું બળ લાગે છે 5.04 ને દળ કેટલું છે 2 એટલે ડિવાઇડ બાય 2 કરીશું તો જવાબ આવશે 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો એમાં શું ઉદ્ભવશે પ્રવેગ આ પ્રવેગ થી 10 સેકન્ડ માં થતું સ્થાનાંતર ગણીએ તો પ્રવેગ અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી તો x બરાબર v0t + half at square સૂત્ર વાપરીએ શરૂઆતમાં વેગ 0 છે એટલે આ પદ 0 થશે half પ્રવેગ કેટલો છે 2.52 * t સ્ક્વેર સમયગાળો કેટલો છે તો 10 સેકન્ડ એટલે 10 નો વર્ગ આવું થશે તો 2.52 ડિવાઇડ બાય 2 કરીએ તો જવાબ આવશે 1.26 * 10 પાવર 2 એટલે 126 મીટર જેટલું સ્થાનાંતર થશે એનું બરાબર હવે બધી ગણતરીઓ કરીએ પહેલું બળ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય એટલે જે F1 બળ લગાડ છે એના વડે થતું કાર્ય એટલે WF1 કેટલું થશે એ બળ અચળ છે એટલે FD cos θ સૂત્ર વપરાશે બળનું મૂલ્ય 7 ન્યૂટન સ્થાનાંતર કેટલું છે 126 મીટર કઈ દિશામાં તો બળ આ દિશામાં છે અને સ્થાનાંતર પણ આ દિશામાં થયું બરાબર પદાર્થનું સ્થાનાંતર પણ આ દિશામાં થયું તો બંને સમાન દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો 0 એટલે cos 0 તો 126 * 7 કરીએ તો જવાબ આવશે 882 મીટર આટલું F1 વડે કાર્ય થશે બીજું ગણીએ ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય ઘર્ષણ વડે થતું કાર્ય ગણીએ તો બળ ઘર્ષણ બળ લેવાનું સ્થાનાંતર x લેવાનું અને બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે તો ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો π આવશે cos π -1 થશે તો ઘર્ષણ બળ કેટલું છે 1.96 સ્થાનાંતર કેટલું થયું 126 અને cos π -1 એટલે 126 1.96 એ થશે 246.96 એટલે -246.96 આ કાર્ય છે એટલે જૂલમાં આવશે મીટરમાં નહીં ભૂલ થઈ મારી અહીંયા આટલું જૂલ કાર્ય થશે ઘર્ષણ બળ વડે 126 1.96 તો એનો જવાબ આવશે 246.96 અને ઋણમાં ત્રીજું ગણીએ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય પરિણામી બળ વડે થતું કાર્ય એટલે પરિણામી બળ ગુણ્યા સ્થાનાંતર અને બે વચ્ચેનો ખૂણો પરિણામી બળ આ દિશામાં છે કારણ કે એનું સ્થાનાંતર આ દિશામાં થાય છે એટલે બંને વચ્ચેનો ખૂણો 0 તો પરિણામી બળ કેટલું આવ્યું 5.04 સ્થાનાંતર કેટલું 126 cos 01 એટલે 5.04 126 તો થશે 635.04 જૂલ આટલું પરિણામી બળ વડે કાર્ય થશે ને ડી 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો પદાર્થ વડે થયેલું કાર્ય એ જ ગતિ ઉર્જામાં થતો ફેરફાર થાય એટલે ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થશે પરિણામી બળ વડે થતું કાર્ય એટલે 635.04 જૂલ આટલો ગતિ ઉર્જામાં ફેરફાર થશે તો અહીં આ આપણું ચેપ્ટર પૂરું થાય છે તો આની પ્રેક્ટિસ કરવી અને કોઈ ક્વેશ્ચન આવે તો મને પૂછો બરાબર